you

જ ચંદ્ર બાળ ખ્યાલનાથી પામતાય જીનેશ્વર તાણી વાણી જાણી તેણે જાણી છે ગુરુરાજ તણી વાણી જાણી તેણે जय जिने तत्व विचार परम तत्वज्ञ श्रीमद् राजचंद्र वचनामृत पत्रांक पांच सौ पृष्ठ संख्या चार सौ अन्य परिणाम में जेटली तादात्म्य वृत्ति छे તેટલો જીવથી મોક્ષ દૂર છે આત્મજ્ઞાનની વાત ચાલે છે અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ દૂર છે અન્ય પરિણામ એટલે વિકારી ભાવ ભાવ ત્રણ પ્રકારના છે સ્વભાવ વિભાવ પરભાવ સ્વભાવ વિભાવ અને પરભાવ પરભાવ એટલે પર આત્માથી જુદા પરદ્રવ્યના ભાવ પૂદગલ દ્રવ્યના ભાવ ધર્મદ્રવ્યના ભાવ અધર્મ દ્રવ્યના ભાવ આકાશ દ્રવ્યના ભાવ કાળદ્રવ્યના ભાવ અને આપણાથી જુદા બીજા ચેતન જે જીવો છે એમના ભાવ એ બધા પર ભાવ કહેવાય છે અને વિભાવ એટલે એ છે પોતાના પણ વિકારી ભાવ છે વિશેષ ભાવ છે વિશેષ ભાવ એટલે સ્વભાવથી સ્વભાવને છોડીને ઉપરવટ થઈને જે આવે છે એનું નામ વિભાવ કહેવાય છે જેમ કે સમુદ્ર શાંત હોય છે સ્વભાવથી ગંભીર હોય છે પણ જ્યારે હવા ચાલે પવન ચાલે ત્યારે એ સમુદ્ર છે એ ઉછાળા મારે છે એની જે ગાંભીર્યતા છે એ છૂટી જાય છે તો પોતાના ગંભીર સ્વભાવનો ત્યાગ કરીને એ ઉન્મત્ત લહેરોમાં એ પરિણત થઈ જાય છે એનું નામ વિભાવ કહેવાય છે એ જે લહેરો છે વિશિષ્ટ ભાવ છે એ પોતાના જ છે સ્વદ્રવ્યના જ છે પણ એ સ્વભાવરૂપ નથી પોતાના જે સહજ પારિણામિક ભાવરૂપ નથી એટલે એનું નામ વિભાવ કહેવાય છે વિશેષ ભાવ વિ અને ત્રીજા સ્વભાવ છે કે જે પોતાના સ્વાભાવિક શુદ્ધ સ્વભાવ છે જે ભાવ જેટલા છે છે એ બધા સ્વભાવ આખા તો અહીંયા અન્ય પરિણામમાં વિભાવ લેવા કે રાગ દ્વેષ આદિ જેટલા પ્રકારના ભાવો છે શુભ ભાવ અથવા અશુભ ભાવ એમાં અન્ય પરિણામ છે તો અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ તદ આત્મ વૃત્તિ તાદાત્મ્ય શબ્દમાં તાદાત્મ્યમાં ત્રણ શબ્દ છે તદ આત્મ વૃત્તિ તાદાત્મ્ય વૃત્તિ તદ એટલે એમાં શમા શુભ અને અશુભ ભાવોમાં આત્મા સિવાયના શુભ અને અશુભ ભાવોમાં આત્મા આ હું છું એવી વૃત્તિ એવો ઉપયોગ એવી પરિણતિ એનું નામ તાદાત્મ્ય વૃત્તિ કહેવાય છે કે જે ઉદયથી પ્રેરિત જેટલા પણ પ્રકારના ભાવો છે એમાં એ ભાવોમાં તદ્દ એટલે એ ભાવોમાં આત્મા એટલે આ મારા ભાવ છે આ હું છું અથવા એમાં રાગરૂપ પરિણતિ એમાં એક આત્મીયતા એમાં એક મમત્વ એનું નામ તાદાત્મ્ય વૃત્તિ કહેવાય છે તો મમત્વ અને આત્મત્વ એમાં શું ફરક એક તો આ રાગાદી ભાવ હું છું એવા પ્રકારનું આત્મત્વ અને એક આ રાગાદી ભાવ તેનો એક અનુરાગ ભાવ એનો રાગ એનું છે એનું નામ છે મમત્વ સ્નેહ તો એકમાં દર્શન મોહનીની મુખ્યતા છે એકમાં મોહની મુખ્યતા છે એકમાં તદ્દન એકાકારપણો છે કે આ રાગ છે જ હું છું આ દ્વેષ છે જ હું છું આ બધું મારી પરિણતિ છે એમ લાગે છે એમાં હું પણ એટલે એ સાવ મિથ્યાત્વ છે ને એક પોતાના જે ભાવો ચાલે છે એમાં અનુરાગ ભાવ કશાય પ્રત્યેનો એક અનુરાગ ભાવ એટલી છોડી નથી શકતો એક્ઝામ્પલ કે કોઈને ખબર છે કે આ મારા ઘરમાં મારી પત્ની છે પુત્ર છે એ મારા નથી છતાં એના પ્રત્યે એને પ્રેમ છે એક અનુરાગ ભાવ છે એટલો તો ખ્યાલ છે કે આ જે અનુરાગ ભાવ છે એ મારો સ્વભાવ નથી પણ સામેવાળા પ્રત્યે અનુરાગ એટલો છે કે એમાં એને મીઠાશ છે એ છોડી નથી શકતા એટલે એમાં એને એ જે પ્રેમ એ અનુરાગ છે એમાં એને એને રાગ વર્તે છે મમત્વ વર્તે છે એક વિશિષ્ટ પ્રકારની મીઠાશ વર્તે છે એમાં એને સુખ લાગે છે આનંદ લાગે છે એટલે પેલો જે વૈરાગ છૂટવો જોઈએ ને એ વેરાગ છૂટતો નથી એમાં એને પ્રસન્નતા થાય છે અને જો પ્રેમ ઓછો થઈ જાય ને તો એની પ્રસન્નતા જતી રહે છે ક્યાંક ભાવ ઓછા પડી ગયા લો સ્નેહ ઓછો થઈ ગયો અથવા તો કોઈક ને કોઈક પ્રત્યે દુશ્મની છે ને એ પણ એને ઓછી થઈ જાય ને એને સારો ના લાગે આ એના પ્રત્યેનો એક વિશિષ્ટ પ્રકારનો મીઠાસ મમત્વ ભાવે છે એનાથી એને આનંદ આવતો એટલે જ તો આ જગતના જીવો જગતમાં જીવે છે તો ઇન્દ્રિય વિશ્વ શા માટે એમને પસંદ આવે છે કે એમને ખબર છે કે આ વસ્તુ બરાબર નથી છતાં પણ એમાં એક જે આસક્તિ મીઠાશ લાગે મરચો ખાવાથી આપણને તીખાસ લાગે છે છતાં આપણે એના જે કષ્ટ થાય છે ને એના પાછળ આપણે ગોળ ખાઈ લઈશું પણ પેલો મરચું ન છોડે આ એક મીઠાશ વર્તે છે કે ના એના વગર મને ભલે ભલે મને કષ્ટ આપે છે પણ મને એના વગર રહેવાય પણ નહીં આ એક મમત્વ ભાવ છે પોતાના પ્રિયજન ભલે આપણને કષ્ટ આપતા હોય પણ એ પ્રિયજન વગર રહેવાતું પણ રોજ પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય છતાં પણ જો બે દિવસ જતા રહે તો ગમે પણ અને એમને ખ્યાલ છે કે પાછા આવશે તો કંકાસ પાછો ચાલુ જ છે ચોવીસ કલાકનો પણ છતાં એ ગમતું પણ નથી ના એ છે ને મને એક આમ અમારે વચ્ચે દિવસમાં બે ચાર વાર આમ થાય ને કાંઈક તો મને ગમે પણ નહીં એ એનાથી કસાયથી ટેવાઈ ગયો છે ને એને સારું લાગે આ કષાય પ્રત્યેની મીઠાશ આ મિથ્યા તો જવા પછી પણ આવા પ્રકારની મીઠાશ વર્તે એટલે ઘરગજથી છોડી નહીં શકે મને અત્યારે આપણે એટલી હિંમત ચાલતી નથી એટલે આ બધા તો છૂટે એક સ્વૈભવમાં એક કહાની આવે છે એમના બે દીકરા હતા નાના દીકરા ભરતજીના હંસરાજ ને મુનિરાજ એટલે ભગવાનના દર્શન કરવા ગયા આદિનાથ ભગવાનના એ બધાને લઈને જાય એટલે વાણી સાંભળી એટલે એમને વેરા ગયો पी भरत ने खबर पड़ी गई कि हमने मन में कई जुदू भाई ये प्रतिक्ष मती गया नहीं था पी वारम्वार अभिप्राय जानी लो पीतु तो भाई आपका कुछ मुझे ठीक नहीं लगता है तो आप पिताश्री बराबर है हमको हमको दादाजी पसंद आ गए हैं <laughs> अब हमको उनके पास जाकर के दीक्षा लेनी है तो फिर ये नहीं हो सकता है दीक्षा लेने अच्छी बात है हम भी दीक्षा लेंगे उनको भी तो कल्याण करना है ना परंतु अभी तो आप बहुत छोटे हो अभी तो तुम विवाह करोगे और कितना बड़ा जीवन जीना है और इसके बाद अपने मोक्ष तो क्या है जब चाहे तब ले लेंगे अपन अपने हाथ में ही है वो तो सारा के सारा टेम करीने ने बने रीते मोह जाड़ में फसावे पितृ मोह है पुत्र मोह पक्षी के नहीं हम हम घर में नहीं रहेंगे પછી પછી ક્રોધ પણ કરે છે પછી એમને ન માણ્યા તો પછી ઇમોશનલ બ્લેકમેલ કહેવાય તો ઠીક હે આપકો જાના તો જાઓ પર આપ કરો કે પહેલે મેરે લી એક ઝહેર કી પુડિયા લાઓ ઝેર દે દો ફિર જાઓ ફિર મુજબ કોઈ દિક્કત નહીં તો આ એક પ્રકારની મીઠાશ છે એમને ખબર જ છે કે પેલા બરાબર કરે છે પણ એ છૂટતું નથી અન્ય પરિણામમાં તાદાત્મ્ય વૃત્તિ અને જ્યાં સુધી આવું છે ત્યાં સુધી જીવનો મોક્ષ દૂર છે અન્ય પરિણામ આવે છે ને એ મીઠું પણ લાગે છે સારો લાગે છે ક્રોધ સારો લાગે માન સારો લાગે જો ક્રોધ સારો ન લાગે ને તો ક્રોધમાં વ્યક્તિ રહે જ નહીં બે વ્યક્તિઓ લડાતા હોય ને અથવા કંઈક આ ઉગ્રતાથી વાત કરતા તમે વચ્ચે છોડાવવા જજો છોડે જ નહીં એમને એ ક્રોચ છોડવો જ નથી તમે ભલે છોડાવ તમે શાંત રહો શાંત રહો પણ એ એટલા ઉગ્ર થઈ ગયા છે ને હવે એના સાથે તાદાત્મ્ય થઈ ગયું છે એ ક્રોધ સાથે એટલા હળી મળી ગયા છે કે હવે એ છોડવા ઈચ્છતા નથી તમે છોડાવો તો નથી એમ માન પ્રત્યે તાદાત્મ્ય થઈ ગયું ક્યારેક માન કશાય હવે તો એને પોષણ કરવામાં હવે એને ખ્યાલ છે કે આ બધામાં કેટલું કષ્ટ છે એક નાનો કડું માનનું પોષણ થશે એમાં મને કેટલું બધું કરવું પડે છે આટલું બધું અને બે મિનિટ માટે જ મને માન મળવાનું છે બીજું કંઈ મળવાળું પણ એના માટે કેટલી મહેનત કરે છે કેમ કે એ વૃત્તિમાં ફસાઈ ગયો છે તાદાત્મ્યપૂર્ણ થઈ ગયું છે એ માયા લોભ આ બધામાં વ્યક્તિનું તાદાત્મપણું થઈ ગયું એટલે એમાં એ ફર્યા કરે છે એટલી મુક્ત ભાવની અનુભૂતિ કરી શકતા મુક્ત ભાવની જો અનુભૂતિ કરવી હોય તો વર્તમાનમાં શાંત થઈને વિચારો કે અત્યારે હું મારો ઉપયોગ છે મારી પરિણતિ છે એ ક્યાં જકડાયેલી છે ક્યાં પકડાયેલી છે કઈ કશાય મને પકડી રાખ્યો છે કેમ કે છે ને ઉપયોગને પકડી રાખે છે તો હું અત્યારે મારો ઉપયોગ ક્યાં પકડાયો છે અને ક્યાંક ને ક્યાંક પકડાયો છે કાં તો ક્રોધે પકડી રાખ્યો છે ક્યાં તો માને પકડી રાખ્યો છે કાં તો માયા પકડી રાખ્યો છે ક્યાં તો લોભે પકડી રાખ્યો છે અથવા હાસ્ય રતિ અરતી શોક ભય જુગુપ્સા વેદ કશાય ક્યાંક ને ક્યાંક પકડાઈ ગયા છે એ પકડ ઢીલી કરવાનો પ્રયત્ન એના માટે સહજાત્મ સ્વરૂપનું અવલંબન લેવાનું કેમ કે જે સહજ પરિણામિક ભાવ છે ને એ છૂટો છે એને કોઈ પકડી ન શકે પણ આ ઉદયકા આદિ ભાવો જે છે એટલા આપણે ઉપર હાવી થઈ ગયા છે કે એ એકદમ ગૌણ થઈ ગયું છે આખી વસ્તુ પકડ ઢીલી કરવાનો પ્રયત્ન છે તો અહીંયા ને અહીંયા જ જો વિશિષ્ટ પ્રકારનું અનુસંધાન જીવનું ચાલે તો બેઠા બેઠા જ એને મુક્તિનો અનુભવ થાય કંઈક કરવાની જરૂરત એટલે દરેક વખતે પાછો વાળવાનો પ્રયત્ન કરો પોતાની જાતને કોઈ પણ વિકલ્પ આવે ને જ્યારે વિકલ્પાકાર બુદ્ધિ થાય તો એને પાછો વાળો કે આ વિકલ્પ ક્યાંથી આવે છે આ વિકલ્પને પાછળ મારી કઈ વાસના ચાલે છે કેમ કે દરેક વિકલ્પ પાછળ એક વાસના છે એને પકડો એ કઈ કસાયથી પ્રેરિત છે અને ત્યાં અજ્ઞાન ઊભું છે અજ્ઞાનથી વાસના જાગે અને વાસનાથી વિકલ્પ જાગે છે એટલે આખી પરંપરામાં તમે આવશો તો તમારા હાથમાં એક અજ્ઞાન આવશે અને અજ્ઞાન ઉપર જ્યારે તમે ફોકસ કરશો ત્યારે ત્યાં જ્ઞાન જાગ્રત થશે ત્યાં સ્વભાવ જાગ્રત થશે અને જ્યારે સ્વભાવમાં વ્યક્તિ આવે તો પેલા મોહથી આવરિત જ્ઞાન હતું એ સ્વભાવની પ્રાપ્તિ નહોતું કરતો હવે મોહ તિમિર નષ્ટ થઈ ગયું એટલે એ સ્વભાવની પ્રાપ્તિ કરશે અને તમે શાંત થઈ જશો મુક્ત થઈ જશે અને તરત શાંતિ થશે તરત જ આખું ફરી જાય છે વસ્તુ કેમ કે જે પકડ હતી એ ઢીલી થઈ ગઈ છે છૂટી ગઈ છે આનું નામ છે અપૂર્વ અંતર સંશોધન તો નામ છે અપૂર્વ અંતર દરેક સમયે પોતાની વૃત્તિનું બરાબર સૂક્ષ્મતાથી તપાસ કરો હું સહજાનંદમાં નથી એનો અર્થ એમ છે કે ક્યાંક પ્રોબ્લમ છે ટેમ્પરેચર નાઇન્ટી એટ ડિગ્રી નથી એનો અર્થ એમ છે કે ક્યાંક શરીરમાં બીમારી ટેમ્પરેચર બતાવે છે ટેમ્પરેચર બીમારી નથી ટેમ્પરેચર તાવ કોઈ બીમારી નથી તાવ એમ બતાવે છે કે તમારે અંદર ક્યાંક ને કંઈક શરીરમાં આખી પ્રોબ્લમ કંઈક ચાલે કોઈ ને કંઈક બીમારીઓમાં તમે ઘેરાઈ ગયા છો એટલે એ ટેમ્પરેચર તો માત્ર બાહ્ય લક્ષણ છે બાકી બીમારી કંઈક જુદી છે આખી એમ અહીંયા આજે આપણને રાગદ્વેષ આદિ વિકલ્પો વગેરે જે થાય છે એ એમ બતાવે છે કે અંદર અજ્ઞાન છે અંદર વાસના છે અને એ અજ્ઞાન છે અને અજ્ઞાન ઉપર જેવું આપણે ચોટ કરીએ છીએ અનુસંધાન કરવાથી તો જે અજ્ઞાનથી જે વાસનાથી અને જે વિકલ્પથી આપણે બંધાઈ ગયા હતા ત્યાંથી મુક્ત થઈ અને આ માત્ર વિચાર દ્વારા થઈ જાય છે તમે વિચારથી પાછા ફરી જાઓ एले पक्कर ढीली कर क्या आकुल व्याकुल घनी वार एवं जिम के मान लो हूँ व्याख्यान करो अभी कोई विषय ऊपर बात चले कोई प्रश्न थे प्रति प्रश्न थे प्रश्न थे પછી વાત એક ચર્ચાના રૂપ લીધી પછી ચર્ચામાં વ્યક્તિ એવી રીતે ગોઠવાઈ જાય છે કે પોતાની શાંતિ ખોઈ બેસે સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય ત્યાં ચર્ચા બરાબર સાચી થઈ રહી છે પણ હવે એને શું છે ખબર છે હવે એને બોલવાની ઉતાવળ થઈ ગઈ છે હવે પેલા આમ કહેશે તો હવે હું આમ કહીશ પેલા આમ કહેશે એમાં પોતાનો સ્વભાવ ગયો પોતે પોતાને ભૂલી ત્યાંનો તો બીજા બધા જોશો તો સરસ ચર્ચાથી પણ એ વ્યક્તિ પોતાને ભૂલી ગયા છે એટલે સહજ શાંતિ નષ્ટ થઈ એ અનુસંધાન કરશે તરત તેને ખ્યાલ આવે આ ખ્યાલ રાખવાનો દરેક સમયે પોતાને ખ્યાલ રાખવાની વસ્તુ છે આપણી શાંતિ જવી આપણને કોઈ આકુળતા ન હોવી જોઈએ આપણને કોઈ ઉતાવળ હોવી જોઈએ નહીં પેલા હું કાલે સ્ટેજ ઉપર બોલતો ને એક આયા આ સીએમ સાહેબ આયા છે ને એટલે જરા તમે તમારો ટોકો કરજો હવે મારે ઘણો બોલવો હતો પણ પછી મને એમ વિચાર્યો કે હું જેટલો બોલીશ ને એટલો આ બધાને કશાય જાગશે આ બધાને કશાય જાગશે એટલે ત્રત સ્ટોપ ત્યાં આપણે શાંત થવું છે આપણે આકુલ થઈને કંઈ કરવાનું નથી લાખોની ભીડ હોય ને હજારોની ભીડ હોય દુનિયાવાળા હોય ને પણ આપણે પોતાની જાતને સંભાળવાના છે એવું ને કે આપણે તો હવે સ્ટેજ મળ્યું છે ને એટલે આપણે બસ કરી નાખો આ અજ્ઞાનીના લક્ષણ છે આખું જ્ઞાની અને અજ્ઞાનીને પહેચાન કરવી હોય તો એ વિશેષ ક્ષણોમાં થાય કે પોતાની જાતને કેવી રીતે સંવરણ કરી શકે છે આખી વસ્તુ એ કોઈને જોઈને અંજાઈ ન જાય પોતાનો સ્વભાવ બરાબર મેન્ટેન હોય છે એ અપૂર્વ અંતર સંશોધન વગર જેના અંદર હંમેશા સંશોધન ચાલતું હોય ને એને જ જાગૃતિ હોય છે નહીં તો એ તે સમયે આપણે જાગૃતિ ન રાખી શકીએ એટલે પોતાની જાતને આત્મશાંતિ સાથે એટલો પ્રેમ કર લો તમે નિરાકુળતા સાથે એટલો પ્રેમ કર લો કે તમને અન્ય પરિણામની ભાવનાઓમાં આવેશમાં તમે ક્યાંય વહી ન જાઓ કંઈ ગભરાઈ ન જાઓ ક્યાંય આકુલ ન થઈ જાઓ ક્યાંય પોતાનો હોશ હવાસ ખોઈ ન બેસો એ અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ વૃદ્ધિ નહીં તો આપણે પ્રભાવમાં આવી જઈએ દુનિયામાં કોઈ ઇન્દ્રો પણ આપણે સામે આવીને આમ નતમસ્તક થાય ને તો એના પ્રભાવમાં નહીં આપણી આખા જગતમાં પ્રશંસા કરતા હોય તો એના પ્રભાવમાં નહીં આખા જગતમાં નિંદા થતી હોય તો એના પ્રભાવમાં નહીં આ એક મુક્તપણું છે કેમ કે આત્મા તો અહીંયા છે ને દુનિયામાં તમારી વાહ વા થતી હોય પણ આત્મા અહીંયા છે એનાથી તમારે શું લેવો દેવું છે આપણા આત્મપ્રદેશ અહીંયા છે આ આત્મપ્રદેશથી કોઈ લેવો દેવો એનો નથી અને ઘણી બધી આપણે નિંદા થતી હોય તો આપણે આત્મપ્રદેશોમાં એને શું ફરક પડે કંઈ ફરક પડે છે આપણે ગુણોમાં આપણી આપણે કંઈ ફરક નથી પડતો પણ આ એક પ્રભાવ છે બસ એનાથી છૂટું થવું અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે તેટલો જીવથી મોક્ષ અને આ આત્મજ્ઞાન વગર આ બધી વસ્તુઓ ન થાય જેનો જ્ઞાન હંમેશા આત્મા તરફ રહેતું અને ને એ આ બધી પરિસ્થિતિના પ્રભાવથી મુક્ત રહે છે અંદર શીતળીભૂત નિર્લેખ બહારમાં જે પ્રકારથી દેશકાલ પરિસ્થિતિ અનુસાર જે વર્તન કરવું પડે પોતાની આત્મશાંતિ ખોઈ લે જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે હવે આ થોડાક પહેલા નિશ્ચય પરમાર્થની વાત કરી હવે એનું સાધન કેવી રીતે થશે તો જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે ન થઈ શકે તેવું છે આત્મજોગ એટલે આત્માનો યોગ ઉપયોગ ઉપયોગીમાં સમાઈ જાય એનું નામ આત્મજોગ કહેવાય જો આવો કાર્ય બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે કરી શકાય એવું ત્રણ લોકની જેટલી સંપદા છે એ બધી સંપદાઓનું સુખ એક તરફ અને એક સમય માત્રનો આત્મસુખ એક તરફ એનો કોઈ તુલના નથી એક સમયના આત્મસુખની અને ત્રણ લોકની સંપદાના ઇન્દ્રિય સુખની કોઈ તુલના એવો આ મનુષ્ય દેહમાં પ્રાપ્ત કરી શકીએ કેમ કે નિર્વિકલ્પ સમાધિના પાત્ર એક માત્ર આ મનુષ્ય બીજા એના કોઈ પાત્ર હોતા આપણે બુદ્ધિપૂર્વક ઇન્દ્રિયો અને મન અને મન વચન કાયનો નિગ્રહ કરી અને શાંત નિરાકુલ આત્માની સાધના કરી શકીએ એવી પરિસ્થિતિ એક મનુષ્ય જીવનમાં જ હોય છે જે અન્ય પર્યાયોમાં હોય છે એ અન્ય પર્યાયમાં અભ્યાસની રીતે નથી એ તો પૂર્વના પુરુષાર્થના ફળને રીતે છે કોઈ નારકીને કંઈક સમ્યક દર્શન થતું હોય તો એવું ન સમજવું કે એનો એ ત્યાં એમણે બધો પુરુષાર્થ કર્યો ત્યાં કોઈ પુરુષાર્થ નથી પહેલાનો પુરુષાર્થ છે ને થોડો ઘણો રહી ગયું હતું એ ત્યાં પૂરું થઈ જાય છે કોઈ નહીં હોય તો એનો અર્થ એમ નહીં કે તિરંચમાં ત્યાં એનો અભ્યાસનો પુરુષાર્થ કોઈ પુરુષાર્થ નથી ત્યાં ત્યાં તો પૂર્વનો જે સમ્યક્ત સન્મુખ કોઈ જીવ હોય એ રહી જાય તો ત્યાં જઈને એનું કામ પૂરું થાય છે માત્ર ત્યાં અભ્યાસનો અભ્યાસ માત્ર ને માત્ર એક મનુષ્ય દેહ આ મનુષ્ય પર્યાયમાં કારણ પણ છે કારણ એટલા માટે છે કે મનુષ્ય પર્યાયમાં કર્મોનું જે ગણિત છે ને એ ગણિત સાધના માટે યોગ્ય છે જ્યાં અતિશય પાપનો ઉદય હોય તો આત્મા તરફ ધર્મ તરફ બુદ્ધિ જ ન જાય નરકોમાં અને તિર્યંચોમાં પાપ બાહુલ્ય થાય છે એટલે ત્યાં એમનું ત્યાં ધ્યાન જ ન જાય સ્વર્ગોમાં ખૂબ જ પુણ્યનો ઉદય છે એટલે એને વિચાર જ ના આવે કોઈ કે આના સિવાય બીજું કોઈ આત્માનું સુખ છે સ્વર્ગોમાં દેવો અસંખ્યાત વર્ષો સુધી રહે છે પેલા સરવાર સિદ્ધિના દેવો રહે છે પણ એક મિનિટ પણ આગ બંધ કરીને ધ્યાન નથી કરે એક મિનિટ પણ નહીં સરવાર સિદ્ધિના દેવો એક મિનિટ એક સામાયિક પૂરા કાર્યકાળમાં તેત્રીસ સાગરના આયુષ્યમાં એક સામાયિક નથી કરતા એમને એવો એમને છે ને એવો પ્રકારનો કર્મનો ઉદય છે એ કરી જ ન શકે એની વૃત્તિ હંમેશા એવા જ પ્રકારથી રહે છે કે એને એને બહારમાં જ ભલે ચર્ચા કરતા હશે કંઈ કરતા હશે પણ એમને ચારિત્રમાં કંઈ હોય નહીં જુઓ એ જ ભાવમાં અહીંયા એક સામાન્ય વ્યક્તિ જ્ઞાન ધ્યાન કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે ત્યાં એક મિનિટનું ધ્યાન ન કરી શકે અને અહીંયા ઘંટો તમે ધ્યાન કરી શકો છો અહીંયા ચારિત્રનો વિકાસ કરી શકો એટલે કે અહીંયા પરિસ્થિતિઓ આવી છે વૈરાગ્ય આદિના વૃત્તિ અંતરમુખ ક્યારે થાય જ્યારે વૈરાગ્ય હોય અને દેવલોકમાં વૈરાગ્યનું કોઈ કારણ નથી જ્યાં અત્યંત સાતા હોય ત્યાં તથારું વૈરાગ ન હોય કેમ કે વૈરાગ માટે કંઈક પ્રતિકૂળ પરિસ્થિતિઓ જોઈએ ને એટલે કર્મોની નિર્જરા વિશેષ ક્યારે થાય ઉપસર્ગ પરિષય હોય ત્યારે પ્રતિકૂલ પરિસ્થિતિઓ હોય ત્યારે કર્મના એવા પ્રકારનો મધ્યમ પ્રકારનો ઉદય હોય ત્યારે અત્યંત નિમ્ન અત્યંત ઉત્કૃષ્ટ સાતા અસાતા ત્યારે આવા પ્રકારની સાધના ન હોય મનુષ્યપણામાં આનો બેલેન્સ છે એને બંને પ્રકારની પરિસ્થિતિ એટલે કર્મભૂમિના જ મનુષ્યો પાછા આ રત્નત્રયની સાધના કર્મભૂમિના મનુષ્યોમાં જ હોય બીજા બધા મનુષ્યોમાં નથી કેમ કે બીજા મનુષ્ય ભોગભૂમિના મનુષ્યોમાં પુણ્યનો જ ઉદય હોય એટલે એમની એવી બુદ્ધિ પેદા ન થાય કુભોગ ભૂમિના મનુષ્યો એમાંય જ હોય ત્યાં જ પુણ્યનો હોય સાતાનો જબરદસ્ત ઉદય છે એટલે એવી બુદ્ધિ પેદા કર્મભૂમિના મનુષ્યોમાં જ કંઈક ને કાંઈક પ્રોબ્લમ આવે પાપનો ઉદય હોય છે એનાથી વૈરાગ્ય યાદી જાગે છે દુઃખના કારણો મળે છે અને દુઃખનું કારણ એકચ્યુઅલી આપણને મળે નહીં દુઃખ છે એમ આપણને લાગે જ નહીં તો શાશ્વત સુખની ખોજ કોઈ કરે જ નહીં અને જેનો અત્યંત પુણ્યનો ઉદય હોય છે કે એને સંસાર દુઃખરૂપ ન લાગે દેવલોક આદિમાં પણ જે જેને સમ્યક્ત થાય છે ને એને કેવી રીતે થાય છે ખબર છે દુઃખી થઈને થાય છે સુખી થઈને નથી થતા ત્યાં દેવરિદ્ધિ દર્શન આદિથી થાય છે દેવ દર્શન એટલે પોતાથી મોટા દેવો હોય છે તો એ દેવોની રિદ્ધિ જોવાય આ દેવ તો આપણે હું પણ દેવ છું એ પણ દેવ છે આને આટલું મારે આટલી વિદ્ધિઓ કમ એ મારા ઉપર શાસન ચલાવે છે પછી કે આણે એવું શું કર્યું છે ભાઈ કે આ મારાથી મોટો થયો એ મેં એક મત્સર ભાવ જાગ્યો પછી એનો ઉપયોગ લાગે કે આ પૂર્વમાં છે ને અને ધર્મનું આરાધન કર્યું એટલે એનું વિશિષ્ટ પુણ્યબળ થયું અને એના કારણથી પછી એ પુણ્યની પ્રાપ્તિનું કારણ પર કે આટલું બધું પુણ્ય મળ્યું કેવી રીતે તો ધર્મથી ધર્મનું સ્વરૂપ શું છે એમ કરતાં 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 એ તત્વ વિચાર કરતાં કરતાં એને ધર્મ તત્વ ઉપર શ્રદ્ધા થઈ જાય છે એનો કારણ આ છે પેલો મત્સર ભાવ એનેથી પ્રેરિત થઈને જો એવો કારણ ન મળે તો ન હોય પોતાની એટલે જ્યાં એક જેવા દેવ રિદ્ધિઓ હોય ત્યાં એકબીજાને જોઈને હોય ને કંઈક ઉપર નીચે હોય એમને હોય છે સમૂહ તો ભગવાનનો ઉપદેશ સાંભળી જાય ત્યાં તો પ્રત્યક્ષ ઉપદેશક છે પણ સમૂહ શરણમાં ન હોય તો ત્યાં દેવોની રિદ્ધિ જોઈને વગેરે એટલે ક્યાંક નહીં કેમ કે સમૂહ તો ભગવાનનો ઉપદેશ સાંભળે અને ઉપદેશમાં નરકાદીનું દુઃખનું વર્ણન આવે છે ચાર ગતિઓનું વર્ણન આવે છે એનાથી ગભરાય છે જી અને પછી કે હવે મારે આવી દુર્ગતિઓમાં જવું નથી હવે તો અંતિમ ગતિ છે એને જ પ્રાપ્ત કરવી છે એટલે આ કારણો હોવા જોઈએ ને કર્મભૂમિમાં આ બધા કારણો છે કમાવા માટે મહેનત કરવી પડે છે બે વખતની રોટલી માટે આપણે મહેનત કરવી પડે છે આ કર્મભૂમિમાં જ કરવી પડે છે અને કોઈ જીવ દુઃખી થવા ઈચ્છતો નથી અને બધા દુઃખો અહીંયા છે જન્મનું દુઃખ છે જરાનું દુઃખ છે મરણનું દુઃખ છે આજીવિકાનું દુઃખ છે એટલે એને નિરંતર કોઈને સુખ રહેતું નથી ચક્રવર્તીને પણ નિરંતર સુખ રહેતું એટલો ઉદય છે જ નહીં એને વચ્ચે વચ્ચે દુઃખ આવ્યા જ કરે છે આ બધું જોઈને કંઈક એવો ક્યારે આ ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી એવો થાય એટલે પછી કંઈક શાશ્વત વસ્તુ હોય ને તો આપણે એનાથી પછી આ માર્ગ તરફ જીવવું પડે છે એટલે આ મનુષ્યપણું ઉત્તમ છે અહીંયા જ તીર્થંકર ગુરુ શિષ્ય આ બધી પરંપરાઓ અહીંયા જ છે ગુરુ શિષ્ય પરંપરાઓ બીજી જગ્યા ન હોય ને સ્વર્ગમાં હોય ને નરકોમાં હોય ને તિર્યંચોમાં હોય ગુરુ શિષ્યોની પરંપરા કોઈને આજ્ઞામાં ચાલવો એમ કોઈ ન હોય ત્યાં સાધના એક માત્ર મનુષ્ય જીવનમાં જ હોય છે બીજી જીવનમાં હોતી એટલે આ જીવનમાં કરી લેવું જબકી પ્રતિકૂળતા આવો ઔદારિક શરીર બીમારીઓનું ઘર એટલે જ તો વૈરાગ આવે છે આ અશુચિ ભાવના કોને છે દેવો માટે નથી દેવાના શરીર માટે નથી એમનું પવિત્ર શરીર છે આખું આ ઔદારિક શરીર માટે છે નારકીઓના શરીર માટે નથી એમનું વૈક્રિય શરીર છે એમને એ શરીર પસંદ છે એટલે એમને શરીર ઘણીત ના લાગે આ તો માત્ર તિર્યંચ અને મનુષ્યોની અપેક્ષા અશુચિ ભાવના છે કે આવું શરીર છે ગંદગીવાળું શરીર છે એવા પ્રકાર આ એક મનુષ્યપણાનું મહત્ત્વ છે એટલે સૌભાગ્યશાલી છીએ આપણે કે આપણે અત્યારે મનુષ્ય પર્યાયમાં પ્રાય મનુષ્ય દેહ વિના પ્રાય એટલે અપવાદરૂપ હોય છે જેમ કે ચારે ગતિઓમાં હોય છે એટલે પ્રાય શબ્દ લગાવે છે મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી મનુષ્ય દેહ વગર એકચ્યુઅલી દેશના લબ્ધિ આદિ આ બધું મનુષ્યપણામાં મળે છે અત્યંત નિશ્ચય કરી આ જ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે છે એટલે આ દેહથી જ આપણે દેહથી ભિન્ન ચૈતન્ય તત્વનો સાક્ષાત્કાર કરવો યોગ્ય છે એમ આજ્ઞા કરે છે એટલે આ દેહમાં જ આપણે એવું નિશ્ચિત કરી શકીએ છીએ મારે કોઈની આજ્ઞામાં રહી અને મારો પરમાર્થ કલ્યાણ કર્યું બીજું બીજામાં એમાં આજ્ઞામાં રહેવાશે પણ એ લૌકિક આજ્ઞા છે દેવલોકમાં પણ મોટા દેવોની આજ્ઞામાં નાના દેવો છે પણ એ લૌકિક કામ માટે છે પારમાર્થિક કામ માટે નથી તિરિયજોમાં પણ મોટા એમના સરદાર મોટા હોય તો એમને એમાં ડરના છે એ પણ આજ્ઞા પાલન હોય છે પણ અહીંયા ગુરુ શિષ્યનો સંબંધ જે આજ્ઞા પાલન એમાં એક પરમાર્થ કાર્ય માટે છે એ અહંકારના નાશ માટે બીજું કોઈ કારણ નથી આ માર્ગ જે છે એ સ્વાધીન છે એવો થોડો છે કે તમારે મોક્ષ જવા માટે બીજા ઉપર ડિપેન્ડ રહેવું પડશે તો તો પરાધીન થઈ ગયો ભાઈ ભાઈ તમારે મોક્ષ જવો છે તો કોઈને તમારે કોઈને કોઈ આધીન થવું પડશે તો જ તમે પણ મોક્ષ સ્વયં સ્વાધીન છે સ્વાધીન વસ્તુ પરાધીન થઈને કેવી રીતે મળે એકચુલી શિષ્ય ગુરુને પરાધીન ન થતો એને છે ને બીમારી કાઢવી છે ડોક્ટર હોય ને તો આપણે બીમાર થયા હોય તો પછી ડોક્ટર પાસે જઈને ડોક્ટરને આપણે પૂરા સમર્પિત થઈ જઈએ અને લખીને પણ આવી કે હવે તમે આ શરીર સાથે તમે જે કરો એ તૈયાર છે હું તૈયાર છું તમે જેમ કહેશો એમ હું કરીશ એટલે પેલો ડોક્ટર જેમ કે એમ કરે આ અજ્ઞાધિન પણ છે આજ્ઞાધિન પણ શા માટે સ્વીકાર કર્યો એને રોગ કાઢવો છે બીમારી કાઢવી છે બાકી તો ને જેને બીમારી કાઢવી હોય એ કોઈ મહાત્મા પાસે જાય ને હું ખૂબ બીમાર છું મને ભવ રોગ થયો છે અને અમારા અહંકાર આદિ જે છે એ તમારે શરણ વગર તમારી આજ્ઞા વગર નીકળે એવું નથી એટલે કૃપયા કરીને તમે મારી શરણમાં એમ સ્વા શિષ્ય પણ સ્વાર્થ માટે જ ગુરુની શરણ લે છે સંસારના સંબંધ બધા સ્વાર્થના જ અને ગુરુને કરુણા છે શિષ્યનો સ્વાર્થ છે બંને મળીને કામ થાય આવું સ્વાર્થી પણ આ મનુષ્ય દેહમાં જ ઉત્પન્ન થાય છે એટલે આવો સ્વાર્થી પણ હું પહેલા ઉત્પન્ન કરવું કે મારે કોઈ પણ ભોગે આવો ઉત્તમ મનુષ્ય દેહ મળ્યો છે આ દેહમાં આત્મસાક્ષાત્કાર કરવો છે એનો માર્ગ અવલંબન કરી આત્મસાક્ષાત્કાર મતલબ નોટ આપણે કંઈ ઇવેન્ટની વાત નથી કરતા આત્મસાક્ષાત્કાર એટલે જે સાક્ષાત છે એનું અનુસંધાન એના તરફ વૃત્તિ લઈ જાય એનું નામ આત્મસાક્ષાત આત્મા કોઈ કાળે પરોક્ષ છે જ નહીં આત્મા હંમેશા સાક્ષાત છે એ સાક્ષાતનો આપણે એના તરફ વૃત્તિને નવીન ઉત્પત્તિ નથી કરવાની આત્મજ્ઞાનની હંમેશા આત્મા ને આત્માનું જ્ઞાન છે પણ એ આત્માને આત્માનું જ્ઞાન છે એનો એને ભાન એ ભાન જે દિવસે જાગશે એનું નામ આત્મસાક્ષાત્કાર આત્મ આત્મસાક્ષાત્કાર તરફ જવું એને આપણે કીધું કે એ એ જ કામ અથવા તો એનાથી પ્રેરિત થયું એવો ક્યારે ખ્યાલમાં આવે જ્યારે હું અનંત ચૈતન્ય તત્વ છું એવો જે દિવસે ભાન થશે ત્યારે એમાં અને આત્મજ્ઞાન થયું એ પણ એ અનંત અત્યારે છે હા એ જ એ પણ જે દિવસે પોતાને જાતની ભાન થશે ને ત્યારે આત્મસાક્ષાત્કાર કરશે ત્યારે એ થશે તો તે આત્મજ્ઞાન કહેવાય ખરું કોને તે તરફ જવાની પ્રક્રિયાને પણ આત્મજ્ઞાન કહેવાય એ આત્મજ્ઞાનની સાધના છે અભ્યાસ તત્વ વિચાર એનો મૂળ કારણ છે તત્વ વિચાર કરો એ તત્વ વિચારમાં શાશ્વત વસ્તુ પકડવાનો અભ્યાસ છે ને પછી ધીમે 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 દર્શન મો જેમ શાશ્વતની સાધના કરીએ ને એમ કરતાં કરતા દર્શન મોનો અનુભવ ઘટતો જશે આ હું છું હું આ 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 છું એમ કરતાં 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 એ શાશ્વત વસ્તુ નજરાશે ને એ નજરાય બસ અને નજરાને એક દિવસ સ્પષ્ટ અત્યંત અપરોક્ષ એની અનુભૂતિ થાય છે જેટલી થાય એટલી કોઈ એમાં સિદ્ધ આત્માની અનુભૂતિ નથી થતી શુદ્ધ આત્માના અંશની અનુભૂતિ થાય છે શુદ્ધ નથી થતી એમને સમજવો કે આપણને સિદ્ધને જેવો આત્મા અનુભવાશે સિદ્ધને જેવો આત્મા અનુભવાશે તો પછી સિદ્ધ થ સિદ્ધ થઈ ગયા તમે સિદ્ધના જેવા આત્માના અનુભવાશે પણ સિદ્ધના જેવા આત્મા જે છે એનો અંશ અહીંયા અહીંયા જ અનુભવાશે એનો અંશ પ્રગટ થશે ત્યારે ખબર પડશે કે મારા અંદર આટલી બધી આનંદ અને આવું બધું સ્વરૂપ મારું છે હવે એને પૂર્ણ પ્રગટ કરવા માટેનો એક માર્ગ પાછો અને એમાં સાધનાય જ કે પોતાના સહજ સ્વરૂપ ઉપર લક્ષ કરતાં 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 સહજ સંયમ તપ ત્યાગાદીમાં તે પ્રવર્તન કરે છે મુખ્ય વસ્તુ તો એ જ છે થવાની સાધના શાંત થવાની સાધના એટલે વારંવાર વિચારવું અજ્ઞાન શું છે તો ખબર પડશે કે અજ્ઞાન નામની કોઈ વસ્તુ જગતમાં છે જે રોગ થયો છે એના જ બરાબર વિચારો એ વસ્તુ શું છે આખી તો તમને રોગ નહીં મળશે કલ્પનાથી થયો તો એ કલ્પનાની નિવૃત્તિ થઈ ગઈ હાજરા હજુ ચૈતન્ય ओ सुखधामनन्त सुसन्तचयि दिनरात्र रहेत ध्यान अनंत सुधामय सुधमयजे प्रणमो पदते वरते ओ प्राणमो प्रणमो पदतेवर्ति सद्गुरो परमकृपाळ त्रिलोकनानाथ की जयी जय आनन्दघन